અરવલ્લી જિલ્લામાં પણ મોરબી જેવી હોનારત સર્જાય તો નવાય નહીં. ઈસરીથી સામ્રાજી તરફ જતા ઈસરી કુંડોલ ગામ પાસે આવેલ નાના પુલ ઉપરથી આજુબાજુના બંને સાઈડની પ્રોટેક્શન દિવાલ જર્જરિત હાલતમાં. સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારથી નવો પુલ બન્યો છે તેના પછી કોઈ જ મરામત કામ થયું નથી. મોટી હોનારત સર્જાય તેના પહેલા મરામત કામ થાય તે માટે જરૂરી. મોરબી ખાતે ઝીલતો પુલ તૂટ્યાની ઘટનાને લઈ સમગ્ર દેશ તેમજ ગુજરાતમાં મોટો પડઘો પડ્યો છે અને થયેલી હોનારતે નિર્દોષ લોકોના જીવ લઈ લીધા છે ત્યારે તંત્રને હાલ તો જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. ત્યારે આવી ઘટનાઓ હવે બીજી કોઈ જગ્યાએ ન બને તે માટે સાવચેતી રાખવી હવે જરૂરી બની છે. ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં પણ આ મોરબી જેવી ઘટનાના બને તેવા દ્રશ્યો સામે આવે છે. ઈસરીથી સામ્રાજી તરફ જતા નવી ઈસરી કુડોલ ગામ પાસે આવેલ વર્ષો જૂનો એક નાનો પુલ આવ્યો છે. જ્યાં એક સમયે ત્યાં પુલ હતો તે તૂટી પડ્યો હતો અને મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી અને એ જ બાજુમાં નવો પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ બનાવ્યાના ઘણા વર્ષો વીતી ગયા પણ આજ દિન સુધી મરામત કામ થયું નથી. ત્યારે પુલની ઉપરની બાજુમાં બંને બાજુ આવેલ જે પ્રોટેક્શન વોલ આવેલી છે જે સંપૂર્ણપણે જર્જરિત અને મોટા ભાગે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. વધુમાં એના સરિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોરબીની જે ઘટના બની જેમાં નિર્દોષ લોકોના જીવ ગયા તેવી ઘટના અહીં આ પુલ પર ના બને અને અગમચેતી તંત્ર જાગે અને રિપેરિંગ કરાવે તે જરૂરી છે. આ પુલ પરથી રોજના હજારો સાધનો પસાર થાય છે અને સાઈડોમાં જે પ્રોટેક્શન વોલને રિપેરિંગ ના કરવામાં આવે તો મોટી દુર્ઘટના બને તેના પહેલાં આ પુલ ઉપરની બંને બાજુની દિવાલો રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે. જગદીપ પાટિયા, ZSTV, મેઘરજ. આ પુલ ને જરૂરિયાત કામ છે, આ તૂટી ગયું છે, આજુબાજુ ખાડા પડી ગયા છે, પુલના લોખંડ થઈ ગયું છે, આ દેખાઈ ગયા છે, કોઈ સરકાર એટલી અમારી માંગણી છે. મોરબીમાંથી નહીં થવું જોઈએ એટલું અમારે કેવું છે. અભયધીરાભાઈ, ગામ કુંડોળ, મુંબઈનો પોતે વતની છું. આ જે પુલ છે બહુ સમય પુલ તૂટી ગયો અને ફરી બનાવવામાં આવ્યો તે આજુબાજુ સાઈડો છે જે તે જર્જરી થઈ ગયેલી છે, તૂટી ગયેલો ને અહીં કોઈક પડી જવાનો સંભવ પૂરે પૂતે પૂરો છે. અને આ રોડ છે શામળાજીને જોડતો રસ્તો છે, બરાબર. અહીંયા જે પુલિયા છે વચ્ચે તૂટી ગયું હતું ચામાસાના અંદર, તે પૂરણ કરાવીને થોડું ચાલુ કરાવડાવી, બરાબર. કોઈ જાતે મોટો અકસ્માત થઈ જાય એનું ઘટના બની જાય કે એવું છે અહીંયા, બરાબર. આડ લગણ આ કોઈ કહેવાથી કોઈ કંઈ કામ થતું જ નથી સાહેબ. આડ લગણ કોઈ ઝુકવાને લેતું જ નથી. આજુબાજુ સાઈડોમાં બહુ પેલો એ આવી જાય, ગાળવા આવી જશે પણ કોઈ સાફ સફાઈ કરાવતો નથી અહીંયા, બરાબર. એટલે મોટા મોટો અહીંયા આ જે મેન રસ્તો છે શામળાજી દોડતો. શું માંગણી તમારી? હે, માંગણી શું તમારી? માંગણી એટલે આ જે જરૂર છે, આ જે આ બધું સાઈડો પેલી થઈ ગઈ, તાત્કાલિક ધોરણે તૈયાર થવું જોઈએ અહીંયા, બરાબર. બીજું કે હવે આ કોઈ છોકરાઓ હોય બેઠેલા તો પડી જાય તો કોણ જવાબદારી રાખે સાહેબ? એને અહીંયા બાજુ અમારા સમસાણ છે ગામના, બરાબર. આજુબાજુ જે છે એ બધું આ જે રિપેરિંગ કામ હજી કોઈ થયું જ નહીં આટલા લગણ અહીંયા. અને મોરબીમાં જે ઘટના બની એ પણ અહીંયા બની શકાય. ધારો કે નહીં ના, આ પ્રમાણે જો ચાલતું રહી તો પછી હું ફરી આવું થઈ જ શકે મોરબીમાં જેવું થયું.